ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં હનુમાન મંદિર પાસે આયોજિત કાર્યક્રમમાં ઉમરગામ નગરપાલિકા બિલ્ડિંગ, ચુની નગરપાલિકા, ફાયર સ્ટેશન, રેસ્ટ હાઉસ અને અકરા મારુતિ તળાવ પર સોલાર રૂફ ટોપનું તેમજ ઉમરગામ નગરપાલિકાના વોર્ડ નંબર 4માં અદ્યતન વાંચનાલયનું, વોર્ડ નંબર 5માં કામરવાડ તળાવ ડેવલપમેન્ટનું, ડમ્પિંગ સાઇટનું અને વેસ્ટ પ્રોસેસિંગ ઇન્સ્ટોલનું કામ પૂર્ણ થયા બાદ કુલ 10,82,00,000 વિકાસના કામોનું આજે રાજ્ય નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ ઉમરગામ નગરપાલિકાના વોર્ડ નંબર 5માં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનું, કૃત્રિમ તળાવ ડેવલપ કરવાનું, બ્યુટિફિકેશનનું કામ, વિવિધ વિસ્તારમાં મ્યુરલ પેઇન્ટિંગ અને સેલ્ફી પોઈન્ટ ટ્રી પ્લાન્ટેશનના કામનું, અકરા મારુતિ સર્કલથી ટાઉન બસ સ્ટેન્ડ સુધી આઇકોનિક રોડ સુશોભિત કરવાના, ઉમરગામ નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં આરસીસી રોડ અને વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજ બનાવવાના, ઉમરગામ નગરપાલિકામાં સ્મશાન ગૃહ રિનોવેશન અને વિવિધ વિસ્તારોમાં પેડ યુઝ ટોયલેટ બ્લોક બનાવવાના મળીને અંદાજિત 19,87,00,000 વિકાસના કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. અમે ફિગર આપણે ત્યાં ફિગર તમને ત્યાં બતાવેલા હતા, લગભગ 11 કરોડની આજુબાજુના લોકાર્પણ છે અને લગભગ 18 કરોડની આજુબાજુનું, 18 કે 19 કરોડનું લગભગ ખાતમુહૂર્ત કામ ખાતમુહૂર્ત અત્યારે કરવામાં આવ્યું. જેમાં આપણું આ કલ્યાણ ઉમરગામ રોડ, સોરી, અકરા મારુતિથી લઈ આમ જનતા માટે થાય છે ને રોડ બનવાનો, તો રોડ આમ જનતા માટે બનવાનું, ટોયલેટ બ્લોક છે એમાં, એ બી આમ જનતા માટે છે. બીજા જેટલા પણ વિકાસના કામો થાય છે જનતા માટે જ થાય છે. આગામી દિવસોમાં હજુ ઘણા બધા કામોનું પાલન અત્યારે કરી રહ્યા છે. એમાં ઘણા બધા અત્યારે કંઈ અનાઉન્સ કરાઈ દેવું નથી, એનું પ્રોસિજર અત્યારે ચાલુ જ છે સરકાર લેવલે અને આરટીએમ લેવલે. એ કન્ફર્મ થાય પછી અનાઉન્સ કરવાનું. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે નગરપાલિકાઓના વિકાસ માટે મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના, શહેરી વિકાસ યોજના જે જાહેર કરેલી, એના લીધે સમગ્ર ગુજરાતની નગરપાલિકાઓનો સુંદર વિકાસ થયો છે. અને એના અંતર્ગત આજે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય રમણભાઈ અને જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં ઉમરગામ નગરપાલિકાના વિવિધ કામોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યા. એમાં બહુવિધ કામો કહી શકાય એવા છે. સોલાર પેનલ જે ક્લાઇમેટ ચેન્જ માટે સમગ્ર ભજવી રહ્યું છે, તેના એક ઉપાય તરીકે સોલાર વીજળી ઉત્પાદન કરવાનું એક ઉત્તમ સાધન છે. સોલાર સિસ્ટમ કચરાના નિકાલ માટે, વેબ સાઇટ ડેવલપમેન્ટ અને સાથે સાથે આ વિસ્તારના વિદ્યાર્થીઓને લાઇબ્રેરી આપવાનું પણ સુંદર કામ થયું છે. શહેરની સ્વચ્છતા માટે ગટરના કામો થયા છે. આવા અનેક કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે થયા છે. નગરપાલિકાના પ્રમુખ શ્રી મનીષભાઈ અને એની સંપૂર્ણ ટીમને ખાસ અભિનંદન.